17 સૌરાષ્ટ્ર કચ્છના એડિટર તેમજ સબ એડિટર ગુજરાત પ્રતાપ ચાંવી વેક્સિન લઈને લોકોને ખાસ અપીલ કરી। 18 થી 44 વર્ષના વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવી વેક્સિન અવશ્ય લેવા અનુરોધ કર્યો છે। જામનગર મહાનગરપાલિકા સંચાલિત યુએચસી બામ્બેના ડોક્ટર ભરત બતવાર સાથે સ્પીડ ન્યૂઝ 17 ની ટીમની ખાસ મુલાકાત। તમામ લોકોએ વેક્સિન અવશ્ય લેવી જોઈએ જેથી કોરોના વાયરસને માત આપી શકાય। હજુ કોરોના વાયરસના આવતા સમયમાં શું પરિસ્થિતિ કેવી રહેશે તે સમય બતાવશે, પણ આપણે પોતે જ સરકાર આરોગ્યની સૂચના ગાઈડલાઈન મુજબ રહેવાનું છે। કોરોના વાયરસની બીજી લહેરમાં લગભગ દરેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેવી ખરાબ પરિસ્થિતિ ના થાય માટે આરોગ્ય તેમજ ડોક્ટરની સૂચના મુજબ વેક્સિન લઈને આપણે અને આપણા પરિવારને સુરક્ષિત રાખી શકીએ। બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે। ચાલુ છે જેમાં હું બધાને એઝ અ વેક્સિનેટર બધાને વેક્સિન આપું છું અને બધાને કહેવા માંગુ છું કે મેં વેક્સિનના બંને ડોઝ લઈ લીધેલ છે અને તમને પણ આશા રાખું છું કે તમે બધા પણ વેક્સિન લઈ લો। સ્કૂલ નંબર 22માં એક વેક્સિનેશન અને સ્કૂલ નંબર 22માં બે, બરાબર એવી રીતના એકમાં થયું છે 120નું વેક્સિનેશન અને બેમાં થયું છે 131નું। આપણે 9 થી 6નો ટાઈમિંગ હોય છે અને રિસ્પોન્સ પબ્લિકનો બહુ સારો મળે છે અને 200 સુધીનો લિમિટેશન હોય છે અને બધા રજીસ્ટ્રેશન કરાવીને આવે છે જે ઓનલાઈન થાય છે, એટલે બને એટલું આપણે વહેલી તકે વેક્સિન લઈ લઈએ એ આપણી સાવચેતી માટે જરૂરી છે। એવું નથી કે વેક્સિન લીધા પછી કોરોના નથી થતો, પણ આપણને વધારે જે ઇફેક્ટ થાય એના કરતાં ઓછી થાય છે, આપણે હોસ્પિટલમાં દાખલ નથી થવું પડતું, તો બેટર છે કે આપણે પહેલાં વેક્સિનેશન લઈ લઈએ। વેક્સિન કરવું એ જરૂરી છે, એના માટે આપણે બને એટલું જલ્દી ને જલ્દી બધા જાગૃત થાય એવી મારી આશા છે અને વ્યવસ્થિત રીતના બધું આપણે અહીંયા ચાલી રહ્યું છે અને લોકોનો રિસ્પોન્સ પણ સારો મળે છે। એક નંબરના 120 થયા છે અને બે નંબરમાં 131 થયું છે અને 200 સુધીની લિમિટેશન હોય છે। 18 થી 44નાનું થયું છે, 18 થી 44નાનું પહેલી મેથી થયું છે ના, આડઅસર મોસ્ટલી કોઈને જ નથી થઈ। અહીંયા 30 મિનિટનું આપણે નિરીક્ષણ ટાઈમ રાખીએ છીએ, એમાં કોઈને આડઅસર ક્યારેય કંઈ થઈ નથી, એટલે આડઅસર થતી પણ નથી, ક્યારેક કદાચ આવે તો માઇનર તાવ આવે, પણ એ સારું છે કે આપણને રસીની અસર થઈ છે। આપણે નાના બાળકોને રસી આપીએ છીએ તો એમને પણ તાવ આવે છે, તો એમાં કાંઈ ગભરાવા જેવું છે નહીં ને। આપણે અહીંથી મેડિસિન પણ આપીએ છીએ, પેરાસિટામોલ લઈ લે બધા ઘરે જઈને, કંઈ વાંધો નથી આવ્યો। ના, એવું જરૂરી નથી, બધાની ઇમ્યુનિટી ને બોડી પર ચેન્જીસ હોય છે તો એના લીધે એના અકોર્ડિંગલી અલગ અલગ ચેન્જીસ આવતા હોય છે। તો અત્યારે વાંબે આરોગ્ય કેન્દ્રમાંથી આપણે છે એ સેશન ચાલી રહ્યા છે, 4 સેશન ટોટલ અત્યારે ચાલે છે। એક સ્કૂલ નંબર 22માં છે, અહીંયા 2 સેશન ચાલે છે જેમાં 18 થી 44 વર્ષના લોકો સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવી અને અહીંયા વેક્સિન લેવા માટે આવતા હોય છે અને અહીંયા ડેલીમાં ઓલમોસ્ટ 400 જણાનું વેક્સિનેશન થાય છે, બે એક સેશનમાં 200, બીજા સેશનમાં 200 એ રીતના। હજી એક 18 થી 44 વર્ષના લોકો માટે દૂર એક એરિયા છે, હિન્દી કુમાર શાળા છે, કે જેથી લોકોને અહીંયા સુધી લોકો ન ફાવડ પડે, ત્યાં પેરિફરીમાંથી બી લોકો અહીંયા ના આવવું પડે એટલે ત્યાં એક સેશન ગોઠવ્યું છે। એ શાળાની અંદર બી 200 જણા જેટલું વેક્સિનેશન રોજનું થાય છે, એમાં બી લોકો સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવીને ત્યાં આવતા હોય છે। અને બીજું એક હજી ચોથું એક સેશન છે કે જે આપણે કમ્યુનિટી હોલ છે વોર્ડ ઓફિસ, એની અંદર 45 વર્ષથી મોટી ઉંમરના જેટલા લોકો છે એનું આપણે વેક્સિનેશન કરીએ છીએ, જેમાં માટે સેલ્ફ રજીસ્ટ્રેશનની જરૂર નથી હોતી, એ લોકો પોતે ત્યાં આવી અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે, આધાર કાર્ડ કે કોઈ બી એક પુરાવો હોવો જરૂરી છે। એના માટે વેક્સિનેશન કરાવવું બહુ જરૂરી છે અત્યારે, પછી કોઈ બી કંપનીની વેક્સિન હોય, વેક્સિન લીધું છે એના પછી બેનિફિટ ઘણા લોકોને મળેલા છે। વેક્સિન આપ્યા પછી જે ગંભીર પ્રકારનો કોરોના જે લોકોને થતો હતો કે જેના માટે
મૃત્યુ દર વધતો તો નહીં, એમાં ઘણો ઘટાડો છે જે વેક્સિન લીધા પછીના, ફર્સ્ટ ડોઝ લીધો હોય કે સેકન્ડ ડોઝ લીધો હોય એ રીતના. બીજી વસ્તુ અત્યારે આરોગ્ય લક્ષી છે કે પ્રી મોન્સૂન કામગીરી ચાલે છે અત્યારે, કે જે એબેટની કામગીરી કહેતા હોય છે કે ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ હમણાં અવારનવાર આપણે છે ને દરેક અલ્ટરનેટ યરની અંદર વધતા હોય છે, તો આ યરની અંદર એને ધ્યાનમાં રાખીને પાછું એના ઉપર બી વધારે એક ટીમ અલગ અલગ બનાવી અને ફોકસ કરેલું છે કે વિસ્તારમાં દરેક જઈ અને એન્ટી લાર્વલ એક્ટિવિટી કરવામાં આવે છે. યુએસસીની અંદર બી ઓપીડીની અંદર ઘણા બધા ટેસ્ટિંગ આરટીપીસીઆર એન્ટીજન ટેસ્ટ માનીને બધું આપણે કરીએ છીએ. પ્લસ વિસ્તારની અંદર બી જ્યારે એવું લાગે કે કોઈ જગ્યાએ આવી રીતના કેસનું અથવા શરદી ઉધરસવાળા કેસ જે એરિયામાંથી વધારે આવે છે તો ત્યાં જઈને એક સઘન કામગીરી ટીમ મૂકીને કરવામાં આવે છે કે ક્યાંય ત્યાંથી કંઈ ફેલાય એવું નથી ને વસ્તુ. તો એ પ્રમાણેની આખી કામગીરી વાંબી આરોગ્ય કેન્દ્રમાંથી અમારા એમઓએસપી છે રજૂતા બેણમ જોશી અને કમિશનર સાહેબની માર્ગદર્શનની અંદર આ કામગીરી બધી કરવામાં આવે છે. તો અત્યારે કોવિશિલ્ડ છે અને કોવેક્સિન છે એ અત્યારે ચાલે છે બધી જગ્યાએ. એવું થાય એક બે દિવસ રહેતું હોય છે, એના પછી કાંઈ હોતું નથી, પણ એ બેટર છે કે એ થાય છે. એનો મતલબ એમ કે એના ઇમ્યુનિટી ડેવલપ થાય છે, ઇમ્યુન રિસ્પોન્સ એનો જનરેટ થાય છે, એમાં કોઈ દીવાની જરૂર નથી હોતી. એટલે મારી બી જામનગરવાસીઓને એટલી જ અપીલ છે કે વેક્સિનેશન તમામ લોકોએ કરાવવું જ જોઈએ. 18 થી 44 વર્ષના લોકોનું કે સરકારે આટલું મહેનત કરી અને વેક્સિન અહીંયા લેવા છે, અને પ્લસ 45 વર્ષવાળા લોકો કે જે વધારે હાઈ રિસ્કમાં આવે છે, મોર્ટાલિટી રેટ વધારે હોય છે, એ લોકોને બી ફરજિયાત પોતાની રક્ષા માટે અમે વેક્સિનેશન કરાવવું જ જોઈએ.